એક વખત એક યુવા ડોક્ટર હતો તે તેના સિનિયર ડૉક્ટર પાસે ગયો અને કહ્યું કે તેને તેના દર્દીનું ચોક્કસ નિદાન કરવામાં તકલીફ પડી રહી છે ત્યારે સિનિયર ડોક્ટરે કહ્યું આ તેને બેચેની અને ઉલટીઓ થાય છે એમ હમ હા પણ મને કોઈ મેડિકલ કારણ નથી દેખાતું તેને બેચેની અને ઉલટીઓ થવા માટેનું તેથી સિનિયર ડૉક્ટરે સૂચવ્યું તમે તેને પૂછો શું તે ગોલ્ફ રમે છે જો તે રમતો હોય તો તેને છોડી દેવા કહો અને જો તે ના રમતો હોય તો તેને રમવાનું કહો તે ઠીક થઈ જશે સ્વાસ્થ્ય બસ આવું જ છે સાચે જ કેટલાક લોકો વધુ કામ કરે છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોય છે વળી મોટા ભાગના લોકો ઓછું કામ કરે છે છે અને તેમની તબિયત ખરાબ જો તમે અહીંયા ધરતી પર જીવતા હોત બસો વર્ષ અગાઉ શારીરિક રીતે તમે ઓછામાં ઓછું વીસ ગણું વધારે કામ કરતા હોત અત્યારે જે કરો છો તેની સરખામણીમાં શારીરિક રીતે ચોક્કસપણે છે કે નહીં તમે અહીં ચાલીને આવતા તમે બધું કામ તમારા હાથથી કરતા અને તમે ઓછામાં ઓછા વીસ ગણા વધારે કાર્યશીલ રહેતા મને લાગે છે કદાચ તમે સો ગણું વધારે કામ કરતા તમારામાંના થોડાક અઢીસો ગણું વધારે કામ કરતા જો તમે એટલા કાર્યશીલ હોત તો હું તમને કહેતો બ્રેક લો થાક ઉતારો હવે આ શરીરનો પૂરતો ઉપયોગ થયો નથી તમે આ શરીરનો પૂરતો ઉપયોગ કરીને જ તેને સારું રાખી શકો છો જ્યારે તમે સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરો છો ત્યારે તમે શારીરિક સ્વાસ્થ્યની વાત કરો છો તમારે આ શરીરનો ઉપયોગ કરવો જોઈએ તમે જેટલો તેનો વધારે ઉપયોગ કરશો તેટલું તે વધારે સારું બનશે થોડા વર્ષો પહેલા જ્યારે અમે એક નાનું જૂથ હતા ત્યારે હું તેમને ટ્રેકિંગ કરવા લઈ ગયો તેથી જ્યારે મેં ચાલતા નીકળ્યા તેના લગભગ છ અઠવાડિયા પહેલાં એક નેવીનું હેલિકોપ્ટર મેંગ્લોરથી ઉપડ્યું હતું મેં તે વિશે વાતો સાંભળી હતી ખબર નથી એમાં કેટલું સત્ય છે પરંતુ લોકો કહેતા હતા કે તેમાં કેટલાક અગત્યના કાગળ અને ડોક્યુમેન્ટ્સ વગેરે હેલિકોપ્ટરમાં હતા તેમાં ત્રણ સિનિયર ઓફિસરો અને એક પાઇલટ સવાર હતા તે હેલિકોપ્ટર જંગલમાં તૂટી પડ્યું પશ્ચિમ ઘાટમાં પર્વતો અને જંગલો છે જે અતિ ગાઢ અને ઘેરા છે છ અઠવાડિયા વીતી ગયા પછી પણ તેમને હેલિકોપ્ટર મળ્યું ન હતું તેથી આર્મીની એક પૂરી ટુકડી જે શોધ માટે તૈનાત કરાઈ હતી તે જંગલમાં પળાવ નાખીને એક ખૂણેથી બીજે ખૂણે હેલિકોપ્ટરની શોધમાં હતા કે જેથી તેઓ તેમાંથી જે પણ શોધવાનું હતું તે શોધી લે એટલે હથિયારધારી સેનાની એક આખી બટાલિયન હતી લગભગ બસો કે અઢીસો લોકો તૈનાત હશે અને તેઓ જંગલમાં ફરતા હતા આ ટુકડી ત્યાં જંગલમાં છ અઠવાડિયાથી હતી તો જ્યારે અમે ત્યાં પહોંચ્યા અમે લોકો અમને રાંધવાની અને બીજી તકલીફ પડતી હતી કારણ કે ધોધમાર વરસાદ હતો અને અમે આખો દિવસ દરમિયાન ચાલ્યા હતા અને પછી અમે આ આર્મીના કેમ્પ પર પહોંચ્યા અને તેમના આકસ્મિક મહેમાન બની ગયા કારણ કે જમવાની સારી સુગંધ આવતી હતી તમને ભોજનની ખરી કિંમત ત્યારે જ જણાય જ્યારે તમે તમારા શરીરનો ઉપયોગ આ રીતે કર્યો હોય જો તમે એક દિવસમાં વીસથી ત્રીસ કિલોમીટર ચાલ્યા હો અને જો તમે આખો દિવસ કાંઈ જ ખાધું ના હોય તો તમને ભોજનની ખરી કિંમત થશે તો અમે ત્યાં પહોંચ્યા અને ત્યાંના ઓફિસર ઘણા ઉદાર હતા અમારું સ્વાગત કર્યું અને અમને જોઈને ઘણા ખુશ થયા તે ત્યાંના કેપ્ટન હતા અને ઇન્ડિયન આર્મીના એક સાર્જન્ટને જેને હવાલદાર કહેવાય છે શું હાવીલદાર અને આ વ્યક્તિએ અમારી સામે જોયું અને તેણે પૂછ્યું તમે કેમ ચાલી રહ્યા છો અમે કહ્યું બસ એમ જ અમારે ચાલવું છે એટલે તેને વિશ્વાસ ન થયો તેણે કહ્યું બસ એમ જ અમે અહીં છ અઠવાડિયાથી છે અને અમે લોકો માત્ર એની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પચશે રોજ અમારે આ હેલિકોપ્ટરની શોધમાં વીસથી ત્રીસ કિલોમીટર ચાલવું પડે છે અને તેમને મળતું નથી અને તમે લોકો માત્ર મજા માટે ચાલી રહ્યા છો તેને સાચે જ માનવામાં નહોતું આવતું કે શું આ શક્ય છે કે કોઈ આમ મજા માટે ચાલી શકે પગમાં ફોલ્લા પડી ગયા છે અને તેને બિલકુલ વિશ્વાસ નહોતો થતો તેને સમજાતું નહોતું કે સેનામાં પોતે જે આ જબરજસ્તી કસરત કરે છે એ તેનું સ્વાસ્થ્ય સારું રાખે છે હા તે આ વસ્તુ સમજી શકતો નહોતો તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય વિશેની સૌથી સરળ વસ્તુ એ છે કે બસ શરીરનો ઉપયોગ કરો તમે જો શરીરનો પૂરતો ઉપયોગ કરો તો શરીર પાસે તે તમામ વસ્તુઓ છે જેનાથી તે પોતા માટે સ્વાસ્થ્યનું સર્જન કરી શકે શું એનો અર્થ એ કે આ જ બધું છે મને બીજું કશું નહીં થાય હું એકદમ બરાબર રહીશ હું એમ કહીશ જો આપણે શારીરિક રીતે જેટલો ઉપયોગ આપણા શરીરનો કરવો જોઈએ એટલો કરીએ તો એંસી ટકા રોગો તો બસ ગાયબ થઈ જશે એંસી ટકા બાકી બચેલા વીસ ટકા માના દસ ટકા રોગો લોકો કયા પ્રકારનો આહાર લે છે તેના લીધે થાય છે જો તમે ભોજનમાં બદલાવ લાવો તો તે દસ ટકા પણ ગાયબ થઈ જશે એનો મતલબ ફક્ત દસ ટકા રોગો જ બચશે આમ થવાના વિવિધ કારણો હોઈ શકે એક કારણ કર્મ છે બીજું વાતાવરણ હોઈ શકે અને સિસ્ટમમાં બીજા કેટલાક પાસા હોઈ શકે જેના વિશે આપણે કંઈ કરી શકીએ છીએ તમામ બીમાર લોકોમાંથી જો નેવ ટકા લોકો તેમના શરીરનો ઉપયોગ કરવાથી અને યોગ્ય પ્રકારનું ભોજન લેવાથી સ્વસ્થ થઈ જાય તો બાકીના દસ ટકા તો સરળતાથી સંભાળી શકાય પરંતુ હાલમાં રોગોનું પ્રમાણ એટલું વધારે છે કારણ કે ક્યાં તો આપણે બરાબર ખાતા નથી અને જો બરાબર ખાઈએ તો શરીરનો પૂરતો ઉપયોગ કરતા નથી તો આના સિવાય જીવનમાં બીજા ઘણા પાસા છે સરળ શબ્દોમાં કહીએ તો જેમ તમે શરીરની કસરત કરો છો જો તમે ફક્ત આવું કરો હજાર વખત એક દિવસમાં બસ આમ કરો હજાર વખત એક દિવસમાં અને એક મહિના પછી જુઓ કે તમારો હાથ કેટલી સરસ રીતે કામ કરે છે બીજું કંઈ નહીં બસ અહીં બેસીને આમ કરો દિવસમાં હજાર વખત ત્રીસ દિવસ પછી તમે જોશો કે તમારો હાથ ખૂબ સરસ કામ કરશે જો તમે તમારા મગજ સાથે આમ કરશો તો તે પણ એક મહિનામાં સુંદર રીતે કામ કરશે જો તમે તમારા હૃદય સાથે આમ કરશો તો તે પણ સરસ રીતે કામ કરશે અને જો તમે તમારી જીવન ઉર્જાઓ સાથે આમ કરશો તો તે ખૂબ જ સુંદર રીતે કામ કરશે જ્યારે આ બધી વસ્તુઓ સરસ રીતે કામ કરે તો તેને સ્વાસ્થ્ય કહેવાય તેથી તમારે તમારું શરીર તમારું મગજ અને તમારી ઉર્જા વાપરવાની જરૂર છે જો આ ત્રણ વસ્તુઓ કસાયેલી અને સંતુલિત રહે તો તમે સ્વસ્થ રહેશો મારી સાથે આવું એકવાર બન્યું આ ખૂબ જૂની વાત છે આ બીજો કે ત્રીજો બીએસપી ભાવસ્પંદના પ્રોગ્રામ હતો જે હું આયોજિત કરી રહ્યો હતો અને આ એક ખૂબ નાની જગ્યા હતી જ્યાં તમારે વારે ઘડીએ સીડીઓની ઉતરચ કરવી પડતી હતી જગ્યાની બનાવટના કારણે તે દિવસે મેં ગણતરી કરી હું શિક્ષક હતો અને એક દિવસમાં કાર્યક્રમની સાથે સાથે મારે રસોડું અને બીજું બધું પણ સાચવવાનું હતું હું તે દિવસે એક દિવસમાં એકસો પચીસ વાર સીડીઓ ચડ્યો અને ઉતર્યો અને સ્પંદન કાર્યક્રમને અંતે મને ખૂબ સ્વસ્થતા જણાઈ હું ખાતરીથી કહી શકું કે તમારા મને જે બધા સ્પંદન કાર્યક્રમોમાં સેવા આપે છે તે બધા મજબૂત અને સ્વસ્થ બની ગયા છે અચાનક ખૂબ પ્રવૃત્તિમય બનવાથી તમે થાકી જશો પરંતુ જો ધીરે ધીરે તમારા જીવનમાં પ્રવૃત્તિ વધારશો તો શારીરિક માનસિક અને ઉર્જા આ બધે ક્ષેત્રે કામ કરશો તો સ્વાસ્થ્ય બનશે તમારું શરીર બરાબર ચાલે છે તમારું મન બરાબર ચાલે છે અને તમારી ઉર્જા આ બંનેનું સમર્થન કરી રહી છે કે જેથી બધું બરાબર ચાલે તો આ સ્વાસ્થ્ય છે જીવન પૂરા પ્રવાહમાં ચાલી રહ્યું છે તે જ સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય કોઈ આઈડિયા નથી તે કોઈ મેડિકલ આઈડિયા નથી મેડિકલ ક્ષેત્રના લોકો અને મેડિકલ વિજ્ઞાન આજે એટલે વધારે ને વધારે જરૂરી થયું છે કારણ કે આપણે ખૂબ અસ્વસ્થ જીવનશૈલીઓ બનાવી દીધી છે દવાઓ ક્યારેય પણ આટલું મહત્ત્વ ધરાવતી ન હતી જેટલી તે આજે ધરાવે છે તે ફક્ત એટલા માટે કારણ કે આપણે વધારે ને વધારે બેસીને કામ કરીએ છીએ એટલે વધારે ને વધારે બીમાર પડીએ છીએ સો વર્ષ પહેલાં જે એક સાહીઠ વર્ષનો વ્યક્તિ કરતો હતો શારીરિક પ્રવૃત્તિ એટલી પ્રવૃત્તિ આજે એક વીસ વર્ષીય વ્યક્તિ નથી કરી શકતો તેનો અર્થ એ કે આપણે માનવજાતને માત્ર નબળી બનાવી રહ્યા છે તો આપણે વખત જતા એક વિકૃત માનવજાત બની જઈશું તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ સ્વાસ્થ્ય કોઈ એવી વસ્તુ નથી જેનો તમે આવિષ્કાર કરો છો તે તમારો આઈડિયા નથી જીવન સરસ રીતે વીતે તે જ સ્વાસ્થ્ય છે જીવનની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે તે જ સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય જીવનની રીત છે જો તમે જીવનને સંપૂર્ણ રીતે કાર્યરત થવા દેશો તો તે સેહતમંદ થશે